નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ શિવ છે ઉપર હું છું આપણો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો પીએમ યશસ્વી યોજના અંતર્ગત અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે ફોર્મ ભરવાની છેલ્લા તારીખ પહેલાં જણાવી દઉં દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ છે જો તમે અત્યારે જ વિડીયો જોતા હો તો મિત્રો આ વિડીયો જોયા પછી ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરી દેજો કારણ કે આખા નેશનલ લેવલના ફોર્મ ભરાતા હોય છે આખા દેશના વિદ્યાર્થીઓને ઉપર ફોર્મ ભરતા હોય છે એટલે શક્ય છે કે છેલ્લી તારીખમાં વેબસાઇટ હેંગ થાય એટલે વિડીયો શરૂ કરું એના પહેલાં આપ સૌને કહું છું કે વિડીયો જોઈને તરત જ ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરી દીધો વિડીયોમાં હું માહિતી આપી દઈશ કે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે શું શું લાયકાત છે કેટલી આવક મર્યાદા છે એ બધી જ ચર્ચા વિડીયોમાં કરી લઈશું તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો અત્યારે આપણે એક જિલ્લા સમાજના અધિકારી વિકસિત જાતિ બનાસકાંઠાની કચેરીનો જે એક પત્ર છે એકવીસ સાત બે હજાર ત્રેવીસને એના આધારે ચર્ચા કરવાના છીએ તો મિત્રો જે પીએમ યશસ્વી યોજના કે જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત છે અને જેનું નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોર્ટલ પર અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે એના માટેની ચર્ચા કરીએ તો આ જે પરી શિષ્યવૃત્તિ પરીક્ષા છે જેમાં ઓબીસી ઈબીસી અને ડીએનટી એટલે કે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફરીથી કહી દઉં છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ આની અંદર ફોર્મ પૂર્ણ ભરી શકશે તો મિત્રો ફોર્મ ભરવા માટે ધોરણ નવ અથવા તો ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકે છે અને જે ફોર્મ ભરે એના માતા પિતાની વાર્ષિક આવક અઢી લાખથી વધુ ન હોવી જોઈએ આ બે મુખ્ય લાયકાતો છે બીજી વસ્તુ મિત્રો કે તમે જે ધોરણ નવમાં ભરતો એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે જો એ સિલેક્ટ થાય છે તો એને દસમા ધોરણમાં નવ અને દસ બંને ધોરણમાં વાર્ષિક રૂપિયા પંચોતેર હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને ધોરણ અગિયારમાં જે વિદ્યાર્થી ભણે છે એ ફોર્મ ભરે અને શિષ્યવૃત્તિ જે યાદી મેરિટ યાદી હોય એમાંની પસંદગી થાય છે તો ધોરણ અગિયાર અને બાર બંને વર્ષમાં એક લાખ પચીસ હજાર રૂપિયા વાર્ષિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એટલે કે શિષ્યવૃત્તિની મોટી રકમ વિદ્યાર્થીને મળવાપાત્ર છે તો એને ટ્યુશન ફી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે એમ છે એટલે સુંદર મજાની જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના માટે એક સરસ આ યોજના છે હવે મિત્રો જે યોજનાની વાત કરીએ તો પરીક્ષાની તારીખની વાત કરીએ તો પરીક્ષા ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના શુક્રવારે આ પરીક્ષા યોજાશે આ પરીક્ષા ગુજરાતના ઘણા બધા કેન્દ્રોમાં યોજાવાની છે એક કેન્દ્રોની યાદી પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે કયા કયા ગુજરાતના કેન્દ્રો છે એ જાણી શકો છો આ પરીક્ષા મુખ્ય બે ભાષામાં યોજાશે એક હિન્દી અને અંગ્રેજી આપ જે પણ પરીક્ષાનું માધ્યમ પસંદ કરશો એ માધ્યમમાં તમે પરીક્ષા આપી શકો છો આ પરીક્ષા જે છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા લેવામાં આવે છે એના ફોર્મ ઓનલાઈન ભરાવવાનું અત્યારે ચાલુ છે જો તમે વાવ કે થરાદના રહેવાસી હો તો વાવ અને થરાદ બંને જગ્યાએ નેશનલ કોમ્પ્યુટર કરીને એક સંસ્થા આવેલી છે જ્યાં તમે જે એના નક્કી કરેલો ભાવ છે એ મુજબ ફી આપી અને ફોમ ભરી શકો છો એટલે કે ફોર્મ ભરવાની ચાર્જ લાગશે પરંતુ જે પરીક્ષા ફી છે એ કોઈ ફી નથી તમે જો જાતે ફાવે તો જાતે પણ ફોર્મ ભરી શકો છો અને જાતે ન ફાવે અને કોઈ ભૂલ થવાની સમસ્યા હોય એવું કંઈ હોય તો તમે નેશનલ કોમ્પ્યુટર ફાવ અને થરત બંને જગ્યાએ એમની શાખાઓ છે બસ સ્ટેશનની બાજુમાં જ ઓફિસ આવેલી છે ત્યાં જઈ તમે ફોર્મ ભરાવી શકો છો એકદમ એક્યુરિસ્ટ સાથે ફોર્મ ભરી આપશે અને બહુ અનુભવી આપશે એટલે તમને કોઈ પણ ભૂલ રહીતનું ફોર્મ ભરી આપશે હવે મિત્રો આ અંતર્ગત વાત કરીએ તો વેબસાઇટ આપણે જોયું તેમ ઓનલાઈન અરજી કરવાની છે એના પરીક્ષાનો અભ્યાસક્રમ પરીક્ષાની કેન્દ્રો અને એની પાત્રતા એ બધી જ અને માન્ય સંસ્થાઓ અને શાળાઓની યાદી પણ એ વેબસાઇટ ઉપર આવેલી છે આખું લિસ્ટ આપેલું છે આખા દેશની કઈ કઈ શાળાઓમાં તમે વ્યસ્ત કરતા હો અને કઈ કઈ શાળાઓ આના માટે પાત્રતા ધરાવે છે કે જેમાં ભણતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે બીજી વસ્તુ મિત્રો એક નોંધી બાબત એ છે કે કોઈ પણ વિદ્યાર્થી આયોજના ફોર્મ ઓનલાઈન ભરે ત્યારે આધાર કાર્ડ પ્રમાણે માહિતી ભરે જો આધાર કાર્ડ મુજબ વિગતો મુજબ માહિતી નહીં ભરો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો પછી જવાબદારી વિદ્યાર્થીની અથવા શાળાની રહેશે આનું કારણ એ છે કે જ્યારે પણ સ્કોલરશિપ આપવામાં આવે છે એ ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટુ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા આપવામાં આવતી હોય છે એટલે કે આધાર કાર્ડ જે પણ બેંક સાથે વિદ્યાર્થીનું લિંક હોય એ ખાતામાં આધાર કાર્ડને આધારે એને સ્કોલરશિપનું પેમેન્ટ થતું હશે એટલે ખાસ આધાર કાર્ડ બેંકના જે પણ તમારું ખાતું એના સાથે લિંક કરાવી દો આધાર કાર્ડ લિંક કરાવી ડીબીટી ઓન કરાવી દો કેવાયસી કરી દો આ બધી પ્રોસેસ પતાવી દેવી અત્યારે જ એટલે જો તમે સિલેક્ટ થાવ તો ભવિષ્યમાં સ્કોલરશીપ મળવામાં કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય હવે આપણે એના ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો એકદમ અત્યારની તાજો ફોટો તમારો પાસપોર્ટ કોપીનો હોવો જોઈએ અથવા રંગીન હોવો જોઈએ અથવા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોવો જોઈએ એનું બેકગ્રાઉન્ડ એકદમ સફેદ હોવું જોઈએ અને તમારો જે એંસી ટકા ચહેરો છે એકદમ સ્પષ્ટ દેખાવો જોઈએ સ્કેન કરેલી જે ફોટો અને સહી છે એ જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ સ્કેન કરેલો જે ફોટો છે એનો જે સાઈઝ છે એ દસ કેબીથી બસો કેબી સુધી હોવી જોઈએ જે તમે સાઇન કરશો હસ્તાક્ષર એની જે સાઇઝ છે ચાર કેબીથી ત્રીસ કેબી સુધી હોવી જોઈએ એકદમ વંચાયો અને સ્પષ્ટ દેખાયો હોવો જોઈએ જે એના પ્રણપત્રો છે એ તમે પીડીએફમાં અપલોડ કરવાના રહેશે અને એ પાંચ પચાસ કેબીથી ત્રણસો કેબી સુધીના હોવા જોઈએ જો જે લાગુ પડતાં પ્રમાણપત્ર હોય એ તમારી રીતે અપલોડ કરવાના છે તો મિત્રો આથી ડોક્યુમેન્ટની વાત હવે આને બે તબક્કામાં ઓનલાઈન ફોર્મ ભરાશે પેલો તમારે રજિ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું ફોર્મ ભરવાનું હોય છે હવે બીજી વાત કરીએ તો આમાં જે ફોર્મ ભરવાની અગત્યની તારીખોની આપણે વાત કરી છે પરંતુ ફરીથી ચર્ચા કરી લઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર દસ આઠ બે હજાર તેવીસ છે રાત્રે અગિયાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે બાર વાગ્યા સુધી પરંતુ હું તમને અત્યારે જ રિક્વેસ્ટ કરું છું કે જો ખરેખર તમે તેજસ્વી વિદ્યાર્થી છો અથવા તમારું બાળક તેજસ્વી વિદ્યાર્થી છે તો અચૂક અત્યારે જ આ વિડીયો જોયા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દો બીજું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ દસ આઠ બે હજાર ત્રેવીસ છે પરંતુ એમાં જો કોઈ ભૂલ હોય તો એ ભૂલ તમે બાર આઠથી સોળ આઠ સુધી સુધારી શકો છો તો એ ભૂલ સુધારા માટે સમય આપ્યો છે પરી ફોર્મ ભરવાનો સમય દસ આઠ બે હજાર ત્રેવીસ છે બીજું ફોર્મ ભરવા માટેની જે પરીક્ષા ફી કોઈ નથી જો તમે ક્યાંય બારે ફોર્મ ભરાવો છો તેને ફોર્મ ભરવાની ફી આપવી પડશે પરંતુ પરીક્ષા ફી કોઈ નથી અને કોલલેટર ક્યારે નીકળશે મિત્રો કોલ લેટર માટે એનટીએની જે વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન છે એના ઉપર જોતો રહ્યું પરીક્ષાની તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારે છે એટલે કે એ તારીખે પરીક્ષા છે એના અઠવાડિયા પહેલાં કોલ નીકળવાનું શરૂ થઈ જશે પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો મિત્રો પરીક્ષા ઓફલાઈન છે પેન પેપર પેન મોડ ઓએમઆર સિસ્ટમની પરીક્ષા હશે જેમાં બહુવૈકલ્પિક પ્રશ્નો હશે પેપર અઢી કલાક એટલે કે એકસો પચાસ મિનિટનું હશે પ્રશ્નપત્ર અગાઉ ચર્ચા કરી એમ હિન્દી અને અંગ્રેજી બે ભાષામાં હશે પરીક્ષાનો સમય પરીક્ષા કેન્દ્ર એ બધું જ કોલેટરમાં બતાવેલું હશે તો અને નિયમિત તમારે જે એનટીએની વેબસાઇટ છે વાયટી ડૉટ એનટીએ ડૉટ એસસી ડોટ ઇનની મુલાકાત લેતું રહ્યું જેના કારણે જે કંઈ પણ હોય માહિતી તમને વેબસાઈટ ઉપર આપવામાં આવશે મિત્રો પરીક્ષાના માળખાની વાત કરી તો આમાં આની અંદર કુલ સો ગુણનું પેપર હશે જેમાં ગણિતના ત્રીસ પ્રશ્નો હશે દરેકનું એક ગુણ કે ત્રીસ ગુણ ગણિતના હશે વિજ્ઞાનના પચીસ ગુણ હશે સામાજિક વિજ્ઞાનના પચીસ ગુણ અને સામાન્ય અભિજ્ઞતા અને જ્ઞાન જે છે સામાન્ય જ્ઞાન એના વીસ ગુણ હશે હવે આ જે મિત્રો પરીક્ષા છે એ જો તમે નવમાં ધોરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપતો હશે તો આઠમા ધોરણના આધારે પ્રશ્નો પૂછાશે અને જો અગિયાર ધોરણ અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી પરીક્ષા આપતો હશે તો દસમા ધોરણના આધારે પ્રશ્નો પૂછાશે પ્રશ્નોનો પ્રકાર તો બધા જ બહુવિકલ્પી પ્રશ્નો હશે ચાર વિકલ્પ પ્રશ્ન હશે એમાં કોઈ પણ એક પ્રશ્ન તમારે ટીક કરવાનો રહેશે અને એનો કોઈ નેગેટિવ માર્ક એટલે મતલબ કે જો ખોટો પડે તો એના કોઈ ગુણ કપાવવાના નથી અને પરીક્ષાનો સમય અઢી કલાક અગાઉ જણાવે એ મુજબ છે તો આ થઈ પરીક્ષાની ફોર્મેટ અને એની પદ્ધતિની વાત હવે ફરીથી જણાવ્યું કે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ એન સીઆરટીના પાઠ્યપુસ્તકો આધારિત હશે નવમાં માટે ધોરણ આઠના પાઠ્યપુસ્તકો અને દસ અગિયારમાં માટે ધોરણ દસના પાઠ્યપુસ્તકો એનસીઆરટીના જે છે એ વાંચી લેવા એના આધારે પ્રશ્નો પૂછાશે પરીક્ષા માટેના જે જિલ્લા કયા રાજ્યમાં એના કેન્દ્રો ક્યાં હશે તો મિત્રો અહીં નીચે આ પીડીએફમાં એની યાદી આપી છે તો ગુજરાતના કયા જિલ્લામાં કેન્દ્રો આપેલા હશે એની પણ યાદી નીચે જે લિંક હું મૂકીશ એમાં તમે જોઈ શકો છો તો મિત્રો મોટા ભાગની માહિતી આમાં મેં આપી દીધી છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત